राम सीता हनुमान ब्रह्मा वशिष्ठ पराशर वेद व्यास सुखदेव पुरुषोत्तम बोधायना गंगाधरा सदाचार्य रामेश्वरा द्वारानंद देवानंद श्यामानंद श्रुतानंद पूज्योत्तम चिदानंद पूर्णानंद श्रियानंद हरियानंद राघवानंद रामानंद भाष्य करोत्तम एन पूर्णेन आचार्य सप्रेम प्रणाम जिने रूपियो श्री संप्रदाय कल्पद। आवो आज आपणे वात करिए श्री संप्रदाय अने श्री संप्रदाय में जगतगुरु रामानंद आचार्य जी नो प्रादुर्भाव थयो अने जगतगुरु रामानंद आचार्य जी द्वारा भारतवर्ष में ए भयंकर काल में ज्यारे धर्मनो रक्षण करवु बहुत जरूरी थी आक्रांताओनो समय हतो ए मोगल सल्तनतनु आक्रमिक शासन हतु त्यारे धर्म बचाववा माटे थईने महत्वपूर्ण योगदान जे परंपराए आप्युं ए परंपरा छे जगतगुरु श्री रामानंद परंपरा। आवो जाणीए जगतगुरु रामानंद परंपरा एटले शुं अने धर्मने बचाववा माटे धर्मना रक्षण माटे थईने पीठ मठ अने मंदिरोनी स्थापना करी अने एक परंपरा जे शुरू थई अने ए परंपराना गृहस्थ परंपराना बाळको एटले रामानंदी साधु। आवो जाणीए रामदळना माध्यमथी रामानंदी साधु एटले कोण अने रामानंदी साधु एटले એ જગત ઉદ્ધારક પરંપરાના બાળકો જગતના કલ્યાણ માટે થઈને વિશ્વના કલ્યાણ માટે થઈને જનજનના કલ્યાણ માટે થઈને જીવમાત્રના કલ્યાણ માટે થઈને આ રામાનંદી સાધુઓનું કેટલું કેવું યોગદાન છે આવો સમજીએ જાણીએ। જગતને સત્ય તરફ દોરી જાય છે જગતને મોક્ષના ભવસાગર તરવાના માર્ગ બતાવે છે અને એ પરંપરા એટલે શ્રી રામાનંદીય પરંપરા। આવો જાણીએ આ પરંપરા ક્યાંથી ઉદ્ભવી તેના મૂળમાં કોણ છે। જગતગુરુ શ્રી રામાનંદ સંપ્રદાય એટલે કે અનાદિથી ચાલી આવતી શ્રી સંપ્રદાય અને શ્રી સંપ્રદાયના મૂળ પ્રવર્તક શ્રી સીતાજી છે એટલે આ સંપ્રદાયને શ્રી સંપ્રદાય તરીકે ઓળખવામાં આવે છે। જગત જનની માં જાનકી જ આ સંપ્રદાયના મૂળમાં પડેલી છે અને માં જાનકીજીએ માં સીતાજીએ જે રામ મંત્ર તારક મંત્ર પ્રથમ હનુમાનજી મહારાજને આપ્યો અને હનુમાનજી મહારાજે બ્રહ્માજીને આપ્યો અને અહીંથી થઈ શ્રી સંપ્રદાય ગુરુ પરંપરાની શરૂઆત અને આ પરંપરામાં આગળ બ્રહ્માજીએ તેમના માનસ પુત્ર વશિષ્ઠ બાપજીને એ તારક મંત્ર રાજ આપ્યો અને શ્રી રામ તારક મંત્ર વશિષ્ઠ બાપજીએ આગળ તેમના પુત્ર પરાશરજીને આપ્યો અને પરાશરજીએ વેદવ્યાસજીને અને વેદવ્યાસજીએ સુખદેવજીને આ મંત્રરાજ તારક આપ્યો સુખદેવજીએ એ શ્રી રામ મંત્ર પુરુષોત્તમ બોધાનાચાર્યજીને આપ્યો અને બોધાયનજીએ શ્રી ગંગાધરાચાર્યજીને તો ગંગાધરાચાર્યજીએ સદાચાર્યજીને એ મંત્ર આપ્યો અને સદાચાર્યજીએ શ્રી રામેશ્વરાચાર્યજીને એ મંત્ર આપ્યો અને ગુરુ પરંપરામાં રામેશ્વરાનંદાચાર્યજીએ આ મંત્ર દ્વારાનંદાચાર્યજીને આપ્યો હતો અને દ્વારાનંદાચાર્યજીએ એ ગુરુ મંત્ર રામ તારક મંત્ર દેવાનંદાચાર્યજીને આપ્યો હતો દેવાનંદાચાર્યજી દ્વારા એ મંત્ર દીક્ષા શ્યામાનંદાચાર્યજીને મળી હતી અને શ્યામાનંદાચાર્યજીએ એ તારક મંત્ર શ્રુતાનંદાચાર્યજીને આપ્યો હતો અને શ્રુતાનંદાચાર્યજીએ એ તારક મંત્ર એ રામ મંત્ર ચિદાનંદાચાર્યજીને આપ્યો હતો ચિદાનંદાચાર્યજીએ પૂર્ણાનંદાચાર્યજી મહારાજને અને એ મંત્ર દીક્ષા અને પૂર્ણાનંદાચાર્યજીએ શ્રી શ્રીયાનંદાચાર્યજીને એ મંત્ર દીક્ષા આપી હતી અને શ્રીયાનંદાચાર્યજીએ હરિયાનંદાચાર્યજીને એ મંત્ર દીક્ષા આપી તો હરિયાનંદાચાર્યજીએ ગુરુ મંત્ર દીક્ષા રાઘવાનંદાચાર્યજીને આપી હતી અને ભારત વર્ષમાં જ્યારે ભયંકર પરિસ્થિતિનું નિર્માણ હતું જગત ઉદ્ધારક અખંડ ભૂમંડલાકારમ સિંહાસનાસીન આનંદ ભાષ્યકાર એવા જગતગુરુ રામાનંદાચાર્યજીનો જ્યારે પ્રાદુર્ભાવ થયો ત્યારે એ મંત્ર એ તારક મંત્ર જગતગુરુ રાઘવાનંદાચાર્યજીએ જગતગુરુ રામાનંદાચાર્યજીને આપ્યો। ઓમ જય રામાનંદ રામાનંદી
साधु समाजनी नवी पेढ़ीने ख्याल आवे के आपणे कोण छीए, आपणे कई परंपराना बाळको छीए अने आपणे क्यां भटकी रह्या छीए। जगतनु कल्याण करनारी परंपरा, जगतनु उत्थान करनारी परंपरा, जगतने सत्य राह बतावनारी परंपराना गृहस्थ परंपराना बाळको एटले रामानंदी साधुओ छे। आ जगत ज्यारे शोषित हतुं, आ जगत ज्यारे पीड़ित हतुं, त्यारे आ जगतने बचावनारा, आ जगतने साची दिशा आपनारा साधुओ एटले रामानंदी साधुओ छे। जगतने रामजी मंदिरना माध्यमथी प्रभुनी भक्ति भक्तिनो साथे जोड़नारा एटले रामानंदी साधुओ छे। ज्यारे आ जगतनी अंदर धर्मशालाओनो जन्म नहोतो, अन्न क्षेत्रनो जन्म नहोतो, त्यारे वस्ती चेतावीने जगतने सत्य राह बतावनारा, जगतने वटे मार्गुओने આશરો આપનારા અને રોટી આપનારા, રોટલો અને ઓટલો બંને આપનારા આ રામાનંદી સાધુઓ છે। જગતનું કલ્યાણ કરનારા, જગતના વિશ્વના કલ્યાણની ભાવનાઓ કરનારા, જીવ માત્રનું કલ્યાણ કરનારા એ રામાનંદી સાધુઓ એટલે જગતના ગુરુ છે। આજે જગત આપણને ગુરુ તરીકે માનતા હોય ત્યારે નવી પેઢીના બાળકો જાણે, પોતાનું સ્વાભિમાન જાગૃત કરે તે કોણ છે તેની ઓળખ તરફ અમે રામદળના માધ્યમથી દોરી જવા માંગીએ છીએ। જગતગુરુ રાઘવાનંદાચાર્યજીએ રામાનંદાચાર્યજીને એ તારક મંત્ર આપ્યો અને એ જગતગુરુ રામાનંદાચાર્યજીએ જ્યારે ભારતની પરિસ્થિતિ ભયંકર હતી, ધર્મને બચાવવો મુશ્કેલ હતો, જ્યારે ગ્રંથોને સળગાવી દેવામાં આવતા હતા, આપણા ગુરુકુળનો નાશ થઈ રહ્યો હતો, લોકોનું ધર્માંતરણ કરવામાં આવી રહ્યું હતું, એવી પરિસ્થિતિમાં જનજનને જોડવા માટે થઈને, જનજાગૃતિ માટે થઈને, જીવ માત્રના કલ્યાણના ભાવ સાથે જગતગુરુએ જાતિપાતિના ભેદને મિટાવીને અનંત શિષ્યો બનાવ્યા, અગણિત શિષ્યો બનાવ્યા, અનેક પીઠ મઠ અને મંદિરોની સ્થાપના કરી હતી, જેમાં તેમના મુખ્ય શિષ્યો જગતગુરુ શ્રી અનંતાનંદાચાર્યજી તેમજ જગતગુરુ સુરસુરાનંદાચાર્યજી, જગતગુરુ ભાવાનંદાચાર્યજી તેમજ જગતગુરુ સુખાનંદાચાર્યજી, જગતગુરુ યોગાનંદાચાર્યજી અને જગતગુરુ પીપાચાર્યજી તેમજ જગતગુરુ શ્રી રામકબીરાચાર્યજી દ્વાદશ શિષ્યોમાંથી મૂળ સાત શિષ્યોના માધ્યમથી આચાર્ય પરંપરા ચાલી ગ્રહસ્થ અને વિરક્ત બંને પરંપરાનો ઉદ્ભવ થયો અને શ્રી સંપ્રદાયમાં જગતગુરુ રામાનંદાચાર્યજીનો પાદુર્ભાવ થયો। 37 દ્વારાઓની સ્થાપનાથી જગતગુરુ રામાનંદ સંપ્રદાયનો ઉદ્ભવ થયો અને એ જગતગુરુ રામાનંદ સંપ્રદાયે ભારત વર્ષમાં સ્થાપિત કરવા માટે થઈને જનજનને સત્ય ધર્મ સાથે જોડવા માટે ભારત વર્ષના ગામડે ગામડે રામજી મંદિરોના માધ્યમથી યુગલ સ્વરૂપ શ્રી સીતારામજીની ઉપાસના, જાતિપાતિ પૂછે ના કોઈ, હરિકો ભજે હરિકા હોયના નાદ સાથે ભારત વર્ષમાં સૌથી મોટી ક્રાંતિ જગતગુરુ રામાનંદ સંપ્રદાયે લાવી હતી અને જગતગુરુ રામાનંદાચાર્યજીની ફોજ દ્વારા ભારત વર્ષમાં સનાતન ધર્મની જ્યોત ગામડે ગામડે જાગૃત થઈ હતી। આ સંપ્રદાયનું ગામડે ગામડે પ્રતિનિધિત્વ કરતા એ રામાનંદી સાધુએ એ ઓળખ મળી, મૂળ તેમની દ્વારાપીઠો પરથી તેમને આ દ્વારા ગોત્રની ઓળખ થઈ, સનાતન ધર્મના ઉજાગર માટે, ધર્મ રક્ષણ માટે ભયંકર કાળમાં જ્યારે સમાજ શોષિત હતો, જ્યારે સમાજ પીડિત હતો, આક્રમણકારીઓની ઝપેટમાં હતો, ત્યારે ધર્મને બચાવીને જનજનને સનાતની પરંપરા સાથે, વૈદિક સંસ્કૃતિની સાથે જોડવાનું અદ્ભુત કાર્ય આ રામાનંદી સાધુ સમાજે કર્યું છે અને આ સંપ્રદાયના ગ્રસ્ત પરંપરાના એ સાધુ એટલે રામાનંદી છે। જગતનું ઉત્થાન કરતી પરંપરા, જગતને સત્ય રાહ તરફ દોરી જતી પરંપરા એટલે રામાનંદીય પરંપરા અને રામાનંદી સાધુ સમાજ। જગતને જે સાચી દિશા બતાવતો હોય એ સમાજ ક્યારેય ભટકવો ન જોઈએ। જો એ સમાજ ભટકી જશે તો આ જગતને સત્ય રાહ કોણ બતાવશે? વર્તમાનમાં આપણે ભટકી રહ્યા છીએ, ખોટી ભ્રામકતાઓમાં ફસાઈ રહ્યા છીએ। આજે ક્ષણિક પોતાની પદ પૈસા અને પ્રતિષ્ઠાની લાલચમાં લોકો સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે, રામાનંદી પરંપરાથી ભટકાવી રહ્યા છે। ત્યારે રામદળની એક જ ચળવળ છે, આવો આપણે કોણ છીએ, આપણી પરંપરાઓ શું કહી રહી છે, આપણી ઉપાસના પદ્ધતિ કઈ છે, આપણો આહાર વિહાર એટલે શું અને આપણે કોનું ભજન કરવું જોઈએ, આપણા કુળદેવ કોણ છે, એ તરફની અમારી આ મુહિમ અને તમામને જગતને તો જોડીએ છીએ પણ રામાનંદીય પરંપરા એટલે કે રામાનંદી સાધુ સમાજ નવી પેઢી અને પરિવારોને સત્ય દિશા સત્ય રાહ તરફ દોરી જઈ રહ્યું છે રામદળ।
જગતના કલ્યાણ માટે થઈને, વિશ્વના કલ્યાણ માટે થઈને વસ્તી ચેતાવવાનું કાર્ય કરતા હતા રામાનંદી સાધુ. શ્રી રામજન્મ મંદિરના માધ્યમથી ધર્મને સાચવતા હતા. રામાનંદી સાધુ જ્યારે ધર્મશાળાનો જન્મ નહોતો ત્યારે એ રામજી મંદિરને ધર્મશાળા બનાવી હતી, રામજી મંદિરને અન્નક્ષેત્રનો બનાવ્યું હતું જ્યારે અન્નક્ષેત્રનો જન્મ નહોતો. વટે માર્ગો ત્યાં ઉતરતા હતા ત્યાં રોટલો અને ઓટલો મળી રહેતો હતો, એ હતું રામજી મંદિર. આ એ સ્થાન છે, આ એ પવિત્ર સ્થાન છે, ત્યાં ક્યારેય પણ ધર્મના નામે વેપાર ચલાવવામાં નથી આવ્યો. પેઢીઓ ખપી ગઈ પણ ક્યારેય આ સમાજને, આ જગતને વ્યક્તિ પૂજા તરફ નથી દોર્યો. જગતને બ્રહ્મ સત્ય જગત મિથ્યા ની વાત કરી છે. જ્યારે જ્યારે પોતાને માગવાની વાત આવી છે ત્યારે સમાજ તો શું ઈશ્વર પાસે પણ નથી માગ્યું. ન ધર્મ, ન અર્થ, ન કામ રુચિ, ન ગતિ સાહુ નિર્વાણ, જન્મ જન્મ રતિ રામ પદ યહી વર માગ. ભગવાનની ચરણમાં રતિ થાય, ભગવાનના પૂજા અર્ચનમાં એનો જન્મ ન જન્મારો જાય એવી માંગણીઓ કરી છે. પણ ક્યારેય પણ આ જગતને ધર્મના નામે લૂંટવાનું કાર્ય નથી કર્યું. આવી ઉજ્જવળ પરંપરા છે એટલે કે રામાનંદીય પરંપરા. અને જગતના કલ્યાણમાં જો કોઈ પડેલું હોય, સત્ય સનાતન ધર્મના રક્ષણમાં જો કોઈ પડેલું હોય તો એ છે રામાનંદી સાધુ. જે કાંઈ આ ઉર્જા દેખાય છે એ પરમ પૂજ્ય અને પરમ વંદની સંત ગોકલદાસ બાપાની ચેતના છે, જેને આપણે ભાવથી એ ચેતનાની દિવ્યતાથી આપણે અનુભવ કરીએ છીએ. કારણ કે આજની ધર્મસભા છે એટલે બહુ વિવેકથી અને ધર્મસ્તંભ ઉપર વાત કરી. એને ધર્મસ્તંભ કયો, ભદ્રોત્સવ કયો, ભદ્ર નામ કલ્યાણકારી. સર્વે ભવંતુ સુખીન, સર્વ સંતુ નિરાભયા, સર્વ ભદ્રાણી ગચ્છેત મા ગચ્છેત દુઃખ ભાગ ભવે. જો એ ભાવ ન રજૂ કરે સંતોના ચરણમાંથી, યા તો સાધુ પાસેથી ભાવ સમાજ સુધી ન પહોંચે તો કલ્યાણ ન થાય. ભદ્ર કર્ણે ભીષુણિયામ દેવા. દાદા એ શ્લોક થી શરૂઆત કરી, આજ તમારું કામ કલ્યાણકારી સાંભળવાનું છે. અને કલ્યાણ ક્યાં પડ્યું છે તો ધર્મની સભામાં પડ્યું છે. આજ યુક્તિ થઈ પ્રથમ ધર્મ જે ધારણ કરવા યોગ્ય છે. શાસ્ત્ર એમ કહે છે ધ્રુવ ધાતુમાંથી નિષ્પન્ન થયેલો શબ્દ છે. ધાર્યતિ ઇસ્મૈન ધર્મ, જેને ધારી શકાય યા તો જે ધારવા યોગ્ય છે. પણ ધર્મ ધર્મ તો આજે બધા કહે છે. ગોસ્વામી મહારાજે ઉત્તરકાંડમાં બહુ સરસ વાત કરી કે કલિબલ કચ્છે ધર્મ છત લુપ્ત ભયે સદગંધ, દમ ભીન નિજ મતિ કલ્પી કરી પ્રગટ કિન્હી બહુ પંથ. જગત કહે છે ઈજ ધર્મ છે, આ બધા ધર્મ ધર્મ કહીને હાલી નીકળ્યા એ જ ધર્મ છે. તો ધર્મ સનાતન મારા ગુરુ મહારાજ ની વાણી છે, ધર્મ સનાતન એકતા મત ભેદો હરણા, ભવ સાગર તારણ તરણ ચરણ ધરણ નાચા. ધર્મ ચતુર્વિહકરણ માંથી પ્રગટ થાય છે. ધર્મ એટલે એક જ વસ્તુ નહીં, ચાર સમાધાનો જેની સાથે સદાયા હોય એને ધર્મ કહેવાય. આજની ભોગદાસ બાપાની આ દિવ્ય પરંપરાનું નિર્વહન અમારા જયેન્દ્ર બાપુ બહુ સરસ રીતે કરી ગયા છે. એટલે અહીં કદાચ ધર્મ ઉપર બોલવું અતિ યોગ્ય લાગે. બાકી તો ધર્મ શું છે બધા પોતપોત ગંભીર નિજમતી કલ્પી કરીને પ્રગટ કરી બહુ પ્રંત. ગોસ્વામી મહારાજે જાહેરમાં કહ્યું અને લોકો સ્વીકારી લે છે કે ધર્મ કોને કહેવાય. સદા સાર યુક્ત ધર્મ સાધુ નામ. જયારે મનુ મહારાજ ને પૂછવામાં આવ્યું ધર્મ કોને કેવો છે તું, ત્યારે મનુ સ્મૃતિકાર કહ્યું આચાર છે એવું સાધુ નામ. સાધુઓનામાં આજે આચાર છે અને ચારેય આચાર મારા મન તમારા ઉતરે ત્યારે ધર્મ ને આપણે ધારણ કર્યો છે. અને એ ધર્મનું રક્ષણ થાય ને તો ધર્મ રક્ષતી રહે, તો રક્ષાયેલો ધર્મ મારું તમારું રક્ષણ કરી શકે. સત્ય સનાતન ધર્મની પરંપરામાં જે સ્તંભની સ્થાપના કરી બાપુએ, જો દર્શની સ્તંભ છે એમનું માં ભાઈ સભા સાથે રાખું છું બાપુએ. જેમ જ્ઞાનની સાત ભૂમિકા છે આ સપ્ત એનો છે. સાત ભૂમિકાનું પ્રતિપાદન, સાત વેદોનું પ્રતિપાદન કર્યું. તમારો ધર્મ વૈદિક હોવો જોઈએ. મનુસ્મૃતિકારે કહ્યું છે આચાર સેવ સાધુના. તો ભવ સાગર તારણ તરણ ચરણ ધર્મ ના ચા. ધર્મ એકલો ન હોય, પાંગળો લાગે. લોકમાંથી લોકવાયકામાંથી આવ્યો હોય એવો ધર્મ ના હોય. ભવ સાગર તારણ તરણ, જે ભવ સાગર માંથી મનન તમને તારણ કરે, જેની સાધુ ની વ્યાખ્યા કરી હરિરસ પીવે બીજાને પાય હાચા સાધુ એ મૂળ ખાય. એવી જ રીતે ધર્મની ઓળખાણ સાધુ દ્વારા આવશે. અને કોઈ સંતત્વ જાગે દાદા બોલતા હતા એને મફતમાં ન મળે, એના મૂળ ચૂકવવું આપણે, એની પરંપરામાં ઘસાવવું પડે. એમને એક નિર્વહન કરવાનું છે પરંપરાનું, એમને નથી થતું. ચરણ ધર્મ ના ચાર સત્ય દયા તમે ચો છે રાખો હૃદય મોજા. ગોસ્વામી મહારાજે એક પાછા ઉપર જબરજસ્ત ચર્ચા કરી ધર્મ ન દૂસર સત્ય સમાન. બીજું કોઈ ધર્મ એવો ન હોય છે કે સત્ય થી અપરે. કોઈ ધર્મ ધર્મ નું પ્રાણ
કરવા, મારો તમારો ધર્મ આગમમાં હોય, નિગમમાં હોય, પુરાણો હોય અને સંતોમાં સહી કરે. હાલી નીકળ્યા તો પાર ઉગે ના થાય, નાના એમ થોડુંક થાય. તમે કયો એમ સાધુના ઘરમાંથી છરીતા નીકળે, જગત ને પાવન કરતી થાય, એ પરંપરાનું નિર્વાહ જયેન્દ્ર બાપુએ કર્યું છે. એટલે મારી સાથે આ રાજી રાજી થાય, એ પરંપરા ઉગી છે. સત્ય દયા તુલસીદાસજી મહારાજે કહ્યું, ધર્મ ન દોષર સત્ય, સત્ય પ્રાણ છે ધર્મ નો, પણ દયા ધર્મ નું મૂળ છે. તુલસી દયા ને છાડીએ જબલક ઘટ મેં પ્રાણ, ધર્મ ને એ વયા કહેવાય ચારે આ જાગતા હોય બધા. બાકી માળા તુલસી થી માળા અને મંત્ર થી ધર્મ પરે હોય શકે બાપુ. આચાર નામ પ્રથમ ધર્મ, સાધુ નો પ્રથમ ધર્મ આચાર છે. એવો આચાર છું આથમ બેન કહી છે, ઠીર થઈ જાય. અનન્ય ભાવથી મહેનત કરી છે બાપુના એક બોલ ને તમે બધા જીવ્યો છો, પણ સ્થંભ નું પ્રતિક એ છે કે હવે થીર થઈ જાય. ક્યાં થી થઈ જાય? તારી સુરતા હું માં લઈ જાય તો હું મુનિ એ ઓળખાય છો. આ નિરાલ આરે અવસર માં જેને એ અવસ્થાને પ્રગટ કરવી પડે. રામમાં વિરામ આપી દે, રણુકારના ઘરમાં તું સ્થિર થઈ જા તો જ તારી સુરતા સોનગઢ જશે.